નમસ્કાર દર્શક મિત્રો, હું છું સ્નેહી તુમરિયા અને આપ જોઈ રહ્યા છો ફેસબુક પરથી લાઈવ ટેલિકાસ્ટ સત્ય ડે ન્યૂઝ નો. રાજકારણ ગરમાઈ ગયું છે, રાજકારણમાં ગરમા ગરમી મોસમ શરૂ થઈ ગઈ છે. પક્ષ પલટાની પોતાની લાલચમાં, ખુરશીની લાલચમાં, પદવીની લાલચમાં લોકોને કીધેલા મીઠા મીઠા વેણ, લોકોને 100% સોના સચ જેવા આપેલા વચન તોડીને હારમાં બસ બધા પોતાનો જ સ્વાર્થ જોઈ રહ્યા છે. क्या कहूं, ચર્ચાતું હતું લોકમુખે કે મનમાની કરતી સરકારમાં હવે કો કેવો પક્ષ આવ્યો છે જે જનતાનો સાંભળશે, કે અમે કે કોંગ્રેસ પક્ષ નબળો પડે છે એવી ચર્ચાઓ ઉઠી હતી વાયુ વેગે, અને તેમાં આમ આદમી પાર્ટીનો સંઘર્ષ કરીને જનતા માટે લડવું, મહેશ સવાણી નું આવરણ ઉપવાસ પર બેસવું વિદ્યાર્થીઓ માટે, વિજય સુમાણીજીના મીઠા મીઠા વેણ કહેવા, વિધાનસભા નજીક આવતા આવતા તો બધું જ બદલાઈ ગયું. શા માટે હવે જનતાની ચિંતા નથી રહી, બધા જ વાયદાઓ પોકળ નીવડ્યા, એટલે તો શું લાલચ આવી ગઈ? ક્યાંથી કઈ દુખતી નસ દબાવવામાં આવી કે આપવું પડ્યું રાજીનામું? હવે સીધી જ વાત થશે બધા નેતાઓ સાથે, બહુ થઈ ગયો ચૂંટણીનો પ્રચાર ને બહુ થઈ ગયા મીઠા વાયદા, પેલા કઈ કામ કરો અને પછી વોટ લેવા આવો, પેલા જનતા માટે કઈ કરો તો ખરા, પછી જનતા વિશ્વાસ કરે ને વોટ આપે. ગરીબ કી થાલી મેં પુલાવ આ ગયા લગતા શહેર મેં ફિર સે ચુનાવ આ ગયા જેવી સ્થિતિ થઈ ગઈ છે. વિધાનસભા નજીક આવે ત્યારે બધા જ નેતાઓ અને બધા જ કાર્યકર્તાઓ ગલીએ ગલીએ ફરે છે, કદાચ એ ગલી મેપમાં શોધવી મુશ્કેલ હોય એ ગલીમાં પણ નેતાઓ પહોંચી જાય છે, પણ જનતાને જવાબ હોય ને ત્યારે ચાર રસ્તે છડે ચોક પણ કોઈ નથી ઉભું રહેતું, ત્યારે આ સમસ્યા નથી દેખાતી. બસ આવામાં જ એક પક્ષ ઉભો થયો, આમ આદમી પાર્ટી, જનતા માટે લડવાનું ઠાણી લીધું. પણ પછી ચોંકાવનારી વાત સામે આવી, અચાનક બે રાજીનામા શા માટે? અને આ વિષય પર હવે મારે પ્રશ્ન પૂછવો છે આમ આદમી પાર્ટીના નેતાને, જો કે મારે એમની ઓળખાણ આપવાની જરૂર નથી, યુવા વરિષ્ઠ પત્રકાર રહી ચૂક્યા છે, લોક લાડીલા. હરેક મુખે જ્યારે ઈસુદાન ગઢવીનું નામ પડે તો મુખનું સ્મિત કઈક અલગ હોય છે. હવે ઈસુદાન ગઢવીનો પ્રશ્ન પૂછવામાં આવશે ને ફેસબુક ના લાઈવ ટેલિકાસ્ટ થી સતડે ન્યૂઝ ના પ્લેટફોર્મ પર, અને સ્ટેટિક ગુરુડિયા ની સાથે ચર્ચા વિચારણા અને તીખા ધારદાર જનતાના સવાલના જવાબ આપશે ઈસુદાન ગઢવી જી. ઈસુદાન જી, સતડે ન્યૂઝ માં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. ઈસુદાન જી, શું ઈસુદાન જી છોડશે રાજકારણ? નહીં, હું સંઘર્ષના રસ્તો મેં કહ્યું કે રાજકારણ કરવાની, રાજનીતિ કરવાની, રાજનીતિ બદલવા માટે ગયા છે. અને જ્યારે ગુજરાતની જનતાની પીડા એટલી હદે સહન નહોતી થતી મારાથી, અને મને લાગ્યું કે હું સેફ છું, સારી સેલરી લેતો હું, એક શો કરીને હું મારી જાતને એવું કહેતો હતો કે હું તો મુદ્દા ઉઠાવું છું, મારા હાથમાં સત્તા થોડી છે. ત્યારે જ્યારે કોરોનાની એક લહેર આવી અને એમાં મેં મારા મિત્રોને કણસતા સ્ટ્રેચર ઉપર મરતા જોયા, ત્યારે પણ મને ખૂબ રડવું આવ્યું, અને રાત્રે 12-1-2 વાગ્યા સુધી હું રડતો રહ્યો. મને પણ કોરોના થયું હતું, ઢગલા બંધ ફોન આવે, સુદાનભાઈ હોસ્પિટલ નથી મળતી, બેડ નથી મળતી, રેમડેસિવિર ઇન્જેક્શન નથી મળતા, અને રેમડેસિવિર ઇન્જેક્શન 5,000 કોઈ નેતા લઈ જાય છે ને, અમે રાત દિવસ બેસીએ છીએ. ત્યારે મને ચિંતા એ વાતની થતી હતી કે ખરેખર હું મારી જગ્યાએ અત્યારે હું એક શો કરી ચીસો પડે, અને હું એમ કહું છું કે મારી, મેં તો બહુ કામ કરી લીધું, મને વિશ્વ યાદ કરવા મોકલી દીધું. ત્યારે મને એવું અંદરથી આભાસ થયો કે ઈશ્વર જાણે એવું કહેતા હોય અદૃશ્ય શક્તિ કે તું તારી પહેલા તો તું સેફ છે છો. ત્યારે મેં નક્કી કર્યું કે મારે મારી જોબ, હું છું એટલે સેફ છે એટલે હું બધી વાતો સારી કરું છું, મારે પેલા તો મારી છોરી નક્કી કરવું પડે. અને એ સમયે મેં નક્કી કર્યું હતું કે મારે મારી જોબ છોડવી છે, અને જે જોબના સપના બધા જોતા હોય એ જોબ મેં છોડી, અને મેં નક્કી કર્યું કે મારો એમાં એક નયા પૈસાનો પણ સ્વાર્થ ન હોવો જોઈએ.
સ્વાગત તો તું ત્યાં હતો ત્યાં તમને બધું મળતું હતું મારા કામ તો ઘરે પણ હતા જ નહીં મારા એક ફોને કામ થાય મારી ભલામણ તો કોઈ બાપની તાકાત ન રોકી શકે ત્યારે મેં મને એવું લાગ્યું કે હું મારી જાતને છેતરી રહ્યો છું કે હું તો ખાલી બસ ટીવીના માધ્યમથી મુદ્દા ઉઠાવું છું અને હું મારું કામ કરીને છૂટી જઉં છું પણ કોઈ અદૃશ્ય શક્તિ ધક્કા માર્યા અને એટલા માટે હું રાજનીતિ કરવાની બદલવા માટે આવ્યો છું એટલે રાજનીતિ છોડવાનો તો પ્રશ્ન નથી અરવિંદજી ઇન્કમ ટેક્સ કમિશનર હતા એ પોતે જે તે વખતે છ ઇન્સ્પેક્ટર એમની અંડરમાં આવતા હતા છ ઇન્સ્પેક્ટર એવું કીધું 25-25 લાખ રૂપિયા મહિને તમને આપતો આપ્યો 1.25 કરોડ રૂપિયા ત્યારે થાય એ સમય અરવિંદજી એવું કીધું કે કર્મના સિદ્ધાંતથી ચાલવું જોઈએ હરામનું રૂપિયું ન લેવું જોઈએ મારા પોતાના સિદ્ધાંતો છે તો એ સમયે એમણે પણ છોડી નાખ્યું અને જે વ્યક્તિ પોતાનું સર્વસ્વ છોડીને આવે છે ને પરિવર્તન એ લાવી શકે છે અને એ લાવતો નથી ઈશ્વરને નિમિત્ત બનાવે છે અને એટલા માટે રાજનીતિમાં મારે આવવું પડ્યું છે ગુજરાતના યુવાનો હોય ખેડૂતો હોય આઉટસોર્સિંગ કર્મચારીઓ હોય મહિલાઓ હોય સુશોષિતો ગરીબો વંચિતો એનું કોણ છે અને તમને ને મને કંઈક અકસ્માત થાય અને તમને મને સ્ટર્લિંગ હોસ્પિટલ કે બીજી કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે બ્રેન હેમરેજ કે કોઈ પણ વસ્તુ થઈ ગઈ હોય અને 20 લાખનું બિલ આવે તમારે તમારા પરિવારના ઘરના મૂકવા પડે ના પડે તો આ હું એમ કહું છું 27 વર્ષના શાસન પછી જો આ વ્યક્તિઓ આ ન કરી શકતા હોય તો હું એમ કહું છું વિશ્વનાથ ગઢવી પત્રકાર તરીકે શું કરી શકે અને 6000 સ્કૂલ બંધ થાય તો ઈ વાલીઓ શું આંદોલન કરવાના છે ઈશ્વરજી આપ જે આ બધા મીઠા મીઠા વાયદા હાલમાં ઓન સ્ક્રીન કરી રહ્યા છો જનતાને પરંતુ આપની જ પક્ષની પકડ આપના જ કાર્યકર્તાઓ પર ક્યાંક ને ક્યાંક ઢીલી પડતી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે વિજય સોણા જેવું કહી રહ્યા હતા કે 2 મહિનાથી તેઓ એમ જ બેઠા હતા અને કોઈ કાર્ય નતું પડતું કે જનતાની મદદ કરી શકે તો કોનું સાચું માનવું કારણ કે આપના જ કાર્યકર્તા રહી ચૂક્યા છે પેલા તો એક વસ્તુ બહુ ક્લિયર છે કે આ મીઠા મીઠા વાયદાઓ નથી અમે અમારી દિલ્હીમાં કામ કરીને આવ્યા છે અરવિંદ કેજરીવાલજી અને અરવિંદ કેજરીવાલજીની વિચારધારા છે કામની રાજનીતિ અરવિંદ કેજરીવાલજી એવું નથી કહેતા કે મેં અહીંયા આ બનાવ્યું એમણે એવું કીધું કે પહેલા મને મત આપો જો તમે મત આપશો તો હું આ કરી નાખીશ કાર્યક્રમો તો હતા નહીં ડોર ટુ ડોર નામે ડિગ્નિટરી જાળવી રાખવાની હતી કે મોટા કાર્યક્રમોમાં બીજી સોળ ઉપસ્થિત રહેતા હતા બીજું કે અમારી બધી મીટિંગમાં ઉપસ્થિત જ હતા અને બીજી સોળ એવું નથી કીધું બે મહિનાથી એટલા માટે કે કોઈ કાર્યક્રમ હોય નતા જ્યાં જનસભા ખાતા તરફ બીજે કર્યું હતું કામ સવાલ જે હું તમને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી શું છે તમે જે મીઠા વાયદાની વાત કરી હું ફરીથી અગેન કહું છું કે અરવિંદ કેજરીવાલજી પહેલી વખત ચૂંટણી માં ત્યારે કીધું કે તમે મને મત આપો સરકાર બનશે તો આ કરી નાખીશ સરકાર બની કરી નાખી બીજી વખત જયારે મત માંગવા ગયા ત્યારે હિન્દુસ્તાનના એક એવા મુખ્યમંત્રી હતા જેમણે એવું કહ્યું કે મેં તમારા બાળકો માટે શિક્ષણની સુવિધા આરોગ્યની સુવિધા મહિલાઓ માટે બસ સુવિધા આ જો કર્યું હોય ભ્રષ્ટાચાર મુક્ત દિલ્હી બનાવી હોય તમારે એક પણ જગ્યા ભ્રષ્ટાચાર માટે ન આપવા પડતા રૂપિયા તો મને મત આપજો નહીં તો ભાજપ કોંગ્રેસ ને આપજો આજે હું એમ કહું છું કે મેં હું એ વિચારધારા સાથે જોડાયેલા છું આજે 10 લાખ કાર્યકર્તાઓ અમારા 6 મહિનામાં જોડાયા છે એમાં એકાદ બે આ સંઘર્ષનો રસ્તો છે અત્યારે કઈ લઈ લેવાનો છે ને આજે મારે જેલમાં જવું પડ્યું છે લોકો સાથે મારે શું જરૂર હતી જેલમાં જવાની હું તો આનંદ કરતો હતો સ્ટુડિયો તો સવાલ એ છે કે શું કામ આવ્યું કે તમારા મારા બાળકોના ભવિષ્ય માટે આવ્યા છે અને જ્યારે બાળકોના ભવિષ્ય માટે આવ્યો તો ક્યારેક કોઈ દોડીને જતા હોય સંઘર્ષ કરે તો કોકને શ્વાસ ચડે કોકને પરસેવો પડે કોકને તરસ લાગે કોકને થાકી જવાય બને હજી કેટલાક લોકો છોડે તો આ તો વિચારધારા છે અને આ હું એમ કહું છું કે અત્યાર સુધી એમણે જેટલા પણ કામ કર્યા દિનથી કર્યા છે હું આભાર માનું છું કે એમણે ડોર ટુ ડોર કામ કર્યા છે અત્યાર સુધી અમે એવું નથી કહેતા કે આમ કરવાની કોઈ પણ અમારી તો વિચારધારા છે અને આમ આદમી પાર્ટી ઉપર ગુજરાતની જનતાની આશા છે આજે ઈશુદાન ગઢવી નીકળ્યા પછી હું એમ કહું છું કે મેદાનમાં ઉતર્યા તો ઈશુદાન ગઢવી ઉપર આશા છે ગોપાલ એટલે ઉપર આશા છે બધા ઉપર એક એક કાર્યકર્તા ઉપર આશા છે કે તમે ડગતા નહીં તમે હટતા નહીં તો સવાલ એ છે કે અમે અમારા માટે નહીં અમે બીજાના માટે આવ્યા છીએ બીજાની આશા અમારા ઉપર છે હાલમાં આપ જે બધા વાક્યો બોલી રહ્યા છો જ્યારે આપ વનવાસ રૂપે જેલમાં હતા તે સમયે મહેશ સવાણીજીએ પણ આવા વાયદા કર્યા હતા કે મારા ભૂલથી હું નહીં ફરું આખરે એમણે પારણા કરી દીધા લોકો કે ચર્ચા રહ્યું છે દુઃખથી નસ દબાવવામાં આવી હતી એટલા માટે તેમણે
રાજીનામું આપવું પડે. શું કહેવું છે અભિષેક પર? એમાં તો મહેશભાઈ, કારણ કે મહેશભાઈ પોતે કહી દીધું છે, મહેશભાઈની વાત હું તો ન કહી શકું. હું મારી વાત કહી શકું છું કે હું મરતે દમ તક આમ આદમી પાર્ટીમાં રહીશ. આમ આદમી પાર્ટી એ મારી વિચારધારા છે. આજે મારે હું એમ કહું છું કે હું સોનલ મામા માનું છું, માતાજી મોગલ મામા માનું છું, કામે મામા માનું છું, તો હું લોકોને એમ ન કહી શકું હું કામે મામા માનું છું કે માનવા તા. હું મારી માં છે એને વહેંચવા દેવું. રામ મંદિર એમ કહું છું કે તમારા મારા રૂપિયાના પૈસે બને તો હું એમ ન કહી શકું રામ મંદિર મેં બનાવ્યો કે માનવા તા. રામ મંદિર તો આસ્થાનો કેન્દ્ર છે. રામ મંદિર બનવું જોઈએ, રામ મંદિરમાં પૂજા થવી જોઈએ. પણ હું તમને જે કહું છું એ વાત કરી રહ્યો છું. આપ જેરો આપણે પ્રશ્ન પૂછી રહી છું, આપ વાતને બીજી દિશામાં લઈ જઈ રહ્યા છો. મારો પ્રશ્ન એ છે ખાલી કે વિશ્વાસ મૂક્યો છે ગોપાલ ઇટલી ઉપર મૂક્યો, અમે મળતે આમ આદમી પાર્ટીમાં છીએ, લડીશું, જીતીશું. અને સંઘર્ષમાં રહેતા મને ખબર નથી પેલા કે આવું મને નહીં થાય. સુખ સાહેબી જયારે છોડી ત્યારે મને ખબર હતી કે કઈ મારે કઈ લોટો લઈ લેવાનો છે, આમ આદમીમાં તો સંઘર્ષ કરવાનો છે. અને જયારે પાર્ટીને ઉભી કરવાની હોય તો સ્વાભાવિક છે કે કેટલા પ્રલોભનો, કેટલી સ્થિતિ, કઈ રીતે લડાય. આજે આમ આદમી પાર્ટી પાસે નથી સંપત્તિ, નથી સત્તા, કશું જ નથી અમારી પાસે. છતાં અમે લડીએ છીએ મજબૂતાઈથી, તો અમારી પાસે સત્ય સિવાય કશું નથી. અને સત્ય મેં વાંચ્યું પણ છે, અનુભવ્યું પણ છે, સત્યની પરીક્ષા ખૂબ થાય. જે પ્રમાણે આપે પોતાને જે સોશિયલ મીડિયા પર બિરુદ આપ્યું છે કે ટાઈગર અભી જિંદા, તો જો ભાજપ સાથે કે અન્ય કોઈ પાર્ટી સાથે કોઈ મીટિંગ કરવી પડે કે કોઈ મીટિંગ થાય અને ક્યાંક ને ક્યાંક એવું ડાર્ક સિક્રેટ સામે આવે અથવા ડાર્ક સિક્રેટ ઉભું કરવામાં આવે, તો જિંદા ટાઈગર અભી જિંદા એમાંથી એક થા ટાઈગર થવાની શક્યતા ખરી? બિલકુલ નહીં. હું એમ કહું ટાઈગર અભી જિંદા હે, અને એટલા માટે હું કહી રહ્યો છું, એનું તમને કારણ આપો કે રામાયણમાં ચોપાય છે કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. એનો અર્થ ટૂંકમાં એવું કહેવાનું થાય કે ભાઈ રઘુકુળ એક રીત હતી, ભગવાન રામે જે રાજાઓના જે રીત બનાવી છે કે ભાઈ નિયમો છે, રાજા કેવો હોવો જોઈએ, રાજા ઈર્ષાવાળો, દ્વેષવાળો, ખોટું કરનારો રાજા ન હોવો જોઈએ, તો નરકનો અધિકારી બને. તો ભગવાન રામે એવું કીધું કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન. એનો ટૂંકમાં જો આપણે કહીએ તો હું એટલા માટે કહું છું ટાઈગર અભી જિંદા હે, એનો અર્થ એ થયો કે ગુજરાતની એક એક જનતા જે આશા મૂકી છે ને એને ક્યાંય ડરવાની ચિંતાની જરૂર નથી. હું જ્યાં સુધી મારા કોરિયામાં પ્રાણ છે ત્યાં સુધી અમારા માટે લડતો રહે. આમ આદમી પાર્ટીએ મોટા મોટા બેનર લગાવ્યા હતા કે આશિત વોરાનું રાજીનામું લો અને વિદ્યાર્થીઓને ન્યાય આપો. હજી પણ આશિત વોરા પણ કોઈ પણ પ્રકારની કડક પૂછતાછ નથી થઈ. ચોક્કસથી મહેશ સવાણી જીએ અમારા ઉપવાસ પર બેઠા હતા, પરંતુ મુદ્દો આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો હતો અને આમ આદમી પાર્ટીના બેનર લાગ્યા હતા. શું રણનીતિ છે? હજી પણ એમાં વાત લીક થી લીકર સુધી પહોંચી ગઈ હતી ને આપના પર ગંભીર આક્ષેપ લાગ્યા હતા. શું રણનીતિ છે? હજી પણ એમનું રાજીનામું નથી લેવામાં આવેલ, વિદ્યાર્થીને ન્યાય નથી મળ્યો. શું કહેશે ઈશુદાન ગઢવી? નહીં, અમે તો ડિમાન્ડ કરી જ રહ્યા છીએ અને અમારો તો અમે 31 તારીખે છૂટ્યા, પછી બીજે દિવસે મારા ઉપર લીકરનો ખોટો કેસ થયો. ગુજરાતની જનતાને ખબર છે, જાણશે અને કરશે. સવાલ એ છે કે અમે 6 તારીખથી બીજો આંદોલન કરવાના હતા યુવાનું, એમાં કોરોના આવી ગયું. કોરોનામાં તો આંદોલન કરાય નહીં, જો કરીએ તો ફરીથી મીડિયા અમારા ઉપર ચડી જાય, જોવા કોરોનાની આમ કરે છે, ભલાનો કરે છે. તો અમે અત્યાર પૂરતું અમે પણ અત્યારે આજની મીટિંગમાં નક્કી કર્યું છે કે આપણે ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરીશું. 5-5 લોકો જશે, એટલે જેથી કરીને ભેડ ન થાય. યુવાનો જશે કે ભાઈ આશિત વોરાનું રાજીનામું કેમ નથી લેવામાં આવ્યું. આજે આ એક પેપર નહીં, 5 પેપર, 10-10 પેપરો ફૂટ્યા છે. અને હું કહું છું જે પણ 50 લાખ યુવાનો છે એના માતા પિતા છે, 2 એટલે 1.5 કરોડ લોકોના મનમાં એક ડર છે કે હવે મારા દીકરાને ક્યારે નોકરી નહીં મળે. ભાજપના રાજમાં મારે ક્યાંય દીકરાને નોકરી નહીં મળે. તો આમ આદમી પાર્ટી લડી જેલમાં ગઈ, બધા અમને ખબર છે. હવે મરી જાય તો ભાજપને મત નહીં આપવાનું, અમને ખબર છે. છતાંય અમે આશિત વોરાના રાજીનામા માટે 5-5 લોકો પણ અમારા આગામી સમયમાં જશે લોકોની વચ્ચે, કે જો આ લોકોએ રાજીનામું નથી લીધું, કોઈ મોટા માથાને પકડ્યા પણ નથી. ઈશુદાન ગઢવીજી, શું જનતાને પ્રોમિસ આપી શકે છે, એ વિશ્વાસ અપાઈ શકે છે કે ઈશુદાન ગઢવી રાજકારણ નહીં છોડે અને જનતાની જે આશાઓ છે એની પર ખરા ઉતરશે? કારણ કે એક બાજુ લોકમુખી